નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ગુજરાતીનો પાઠ 13 શરૂઆત કરીએના અભ્યાસ તેમજ સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ જોઈશું. પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં દર્શાવો. 1. શરૂઆત કરી કાવ્યનું સ્વરૂપ કયું છે? ક ગીત, ખ ગઝલ, ગ ભજન, ગ મુક્તક. સાચો ઉત્તર છે ખ ગઝલ. 2. શરૂઆત કરી કાવ્યમાં કવિ કહે છે કે ઓપ્શન ક ભૂતકાળને ભૂલી જવાની શરૂઆત કરીએ, ખ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ, ગ આજને સુધારવાની શરૂઆત કરીએ, ગ દુઃખોથી નહીં ડરવાની શરૂઆત કરીએ. તો સાચો ઉત્તર છે ખ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. 3. પોતાની જાતને કેવી કરવાની કવિ કહે છે? ક બહારથી દેખાય એવી સ્વચ્છ, ખ દુઃખોથી ડરી ન જાય એવી, ગ બહારથી જેવી સ્વચ્છ સુંદર છે તેવી અંદરથી પણ સ્વચ્છ સુંદર, ગ હોઈએ ત્યાં મહેકતું કરીએ એવી. તો સાચો ઉત્તર છે ઘ બહારથી જેવી સુંદર સ્વચ્છ તેવી અંદરથી પણ સ્વચ્છ સુંદર. પ્રશ્ન 2, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો. 1. કવિ શું મહેકતું કરવાનું કહે છે? ઉત્તર, કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે. 2. કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે? ઉત્તર, કવિ બહારથી સ્વચ્છ અને સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે. 3. કવિ સેને સેને રળિયાત કરવાનું કહે છે? તો કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે. હવે સ્વાધ્યાયના પ્રશ્નનો જવાબ જોઈશું. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. 1. કવિ આ કાવ્યમાં શું શું કરવાનું કહે છે? ઉત્તર, કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે. અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે. જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ જઈ ત્યાં સુવાસ ફેલાવવાનું કહે છે. ઘર, નગર અને સમગ્ર વિશ્વને પણ રણિયામણું બનાવવાનું કહે છે. જીવનમાં જે કંઈ મળે તેને સવાયું કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે. પ્રશ્ન 2, કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે? ઉત્તર, કવિ આ પ્રમાણેની જણાવેલી વાતને શરૂઆત કરવાનું કહે છે. જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ. દુઃખોથી હારી જવાને બદલે દુઃખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીએ. બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્યને ખીલવવાની શરૂઆત કરીએ. જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર, નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરીએ. જીવનમાં જે કાંઈ મળ્યું છે તેને સવાયું કરીને એની સોગાત આપીને આવનારી પેઢીને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. પ્રશ્ન 3, દુઃખો વિશે કવિ શું કહે છે? ઉત્તર, કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો તેનાથી આપણે શું કામ હારી જવું, આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત કરવાની શરૂઆત કરીએ. 4. કવિ આવનારી કાલને શું આપવા માગે છે? ઉત્તર, કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માગે છે. પ્રશ્ન 2, નીચેની પંક્તિઓ સમજાવો. 1. હર વખત શું દુઃખોને માત કરીએ? 2. વારથી દેખાય એવી જાત કરીએ. ઉત્તર, જીવનમાં અનેક વાર દુઃખ આવે છે તો શું દર વખતે દુઃખોથી પરેશાન થઈ જવું, આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાઈએ. એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે અને કહે છે હવે દુઃખોથી હારવું નથી, હિંમતથી એનો સામનો કરીને દુઃખોને જ પરાજિત કરવા છે. 3.
નીચેના શબ્દોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. રળિયાત, તો સુંદર વાક્ય બનાવીએ. પ્રકૃતિનું સૌંદર્ય સૃષ્ટિને રળિયાત બનાવે છે. સોગાત એટલે ભેટ. વાક્ય, પ્રિયાને એના જન્મદિવસ પર ઘણી સોગાત મળી. માત એટલે હારેલું. વાક્ય, વ્યસનોને માત કરીએ તો જીવન સુધરી જાય. પ્રશ્ન 4, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. તો શબ્દ છે સુંદર, સૌથી, સવાયુ, સોગાત, શરૂઆતને સ્વચ્છ. તો શબ્દકોશના પ્રમાણે ગોઠવીશું તો આવશે શરૂઆત, સવાયુ, સુંદર, સોગાત, સો અને સ્વચ્છ. 5, કાવ્યમાં આવતા વાત શરૂઆત જેવા પ્રાસવાળા શબ્દોની યાદી બનાવો. તો વાત પછી શરૂઆત પછી માત, જાત, રળિયાત અને સોગાત. પ્રશ્ન 6, નીચે એક પંક્તિ આપી છે તેના આધારે બીજી નવી પંક્તિની રચના કરો. રોજ સવારે ફરવા જઈએ. બીજું બનાવીશું, રોજ સવારે ફરવા જઈએ, રોજ ઈશ્વરને પ્રાર્થના કરીએ, રોજ નિયમિત લેસન કરીએ, રોજ કસરત કરીએ. તો શરૂઆત કરીએ. પ્રશ્ન 1, ગુજરાતી ગઝલકારોના નામની યાદી બનાવો. તો ગુજરાતી ગઝલકારો બાળાશંકર કંથારિયા, કલાપી, ગણી દહીવાલા, મરીજ અને શૂન્ય, પાલનપુરી, સૈદા, અમૃત ઘાયલ, કિસ્મત કુરેશી, બરકત અલી વિરાણી, જેમનું ઉપનામ છે બેફામ, ચીનુ મોદી, મનહર મોદી, આદિલ મંસૂરી, મનોજ ખંડેરિયા, ભગવતી કુમાર શર્મા, રમેશ પારેખ, હનીફ સાહિલ, જવાહર બક્ષી. હવે બાળદોસ્તો, આ ગઝલનો મુખપાઠ કરવાનો છે, એટલે કે વાંચવાની છે મોટેથી. તો બાળદોસ્તો, જો તમને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.